કુવાડવા રોડ શક્તિ સોસાયટીની બાજુમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટર નંબર 21 માંથી સુરેશભાઈ દરજીના મકાનમાં એક પુરુષની લાશ મળી આવી હતી, જેની છાતીના ભાગે હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોય જે અંગે બી ડિવિઝન દ્વારા પૂછપરછ હાથ ધરતા પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ક્વાર્ટર માલિકની પૂછપરછના આધારે તપાસ શરૂ કરી છે. અહેવાલ વિજય મકવાણા. ગઈ 8 તારીખે સાંજના પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો કે નવાગામ ક્વાર્ટર્સ ખાતે બ્લોક નંબર 21ના મકાનમાં ખૂબ જ દુર્ગંધ આવે છે. એ આધારે ત્યાં બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આરભાઈ રાવલ સાહેબ ત્યાં ઘટનાસ્થળ પર પહોંચેલા અને ત્યાં તપાસ કરતાં એ મકાન બંધ હતું. તેનું દરવાજો તોડી અને ત્યાં દૂર તો એક માણસની ગોભાઈની લાશ અને કેટમોડી નિકમપોર હાલતમાં મળી આવી. ત્યાંની મદદ લઈ તેનું પરિસ્થિત પેનલ્ટી અભિયમ કરાવી, જેમાં ચોંકાવનારી વિગત સામે આવેલી કે તેના ઉપર આઠેક ઘાવ મારેલા છે અને એક ગોળી પણ જે તે વખતે આઈડેન્ટિફાઈ નહીં થયેલી. પછી આજુબાજુવાળાની પૂછપરછ કરતાં ત્યાં જેનું ક્વાર્ટર્સ હતું સુરેશભાઈ દરજી, તેને પૂછપરછ કરતાં એને જણાવેલું કે આ દિલીપભાઈ કરીને છે એ વ્યક્તિનું લાશ છે, પરંતુ એ કેટલી કવાયેલી હતી કે એનું આઈડેન્ટિફિકેશન કરવું મુશ્કેલ હતું. તમારા ન્યૂઝપેપરના માધ્યમથી એના સગાવાના અહીંયા આવેલા તે પણ એને ઓળખી નથી શક્યા, પરંતુ એની અમુક નિશાની હતું, અમુક એનું કપડાં હતા એના પરથી એનું ઓળખ થઈ ગયું, એને ઓળખ થઈ ગઈ. ત્યારબાદ પોલીસે એની ગંભીરતાથી લઈ અને તપાસ હાથ ધરેલી અને જેને કંટ્રોલ રૂમમાંથી ફોન કર્યું હતું વિજયભાઈ એમનું કમ્પ્લેન નોંધવામાં આવ્યું. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે એની સાથે જે ક્વાર્ટર્સમાં એક કુસુમબેન નામની લેડીઝ રહેતી હતી અને તે પણ ત્યાં ગાયબ હતી. તો એની તપાસ કરતાં તે નહીં મળી આવેલી. પછી તપાસ દરમિયાન એનું લોકેશન મળતા અને અમે ધરપકડ કરેલી અને તેનાથી ચોંકાવનારું એવું ખુલાસો થયું હતું કે એના પતિ એને હેરાન કરતા હોય, એને છૂટાછેડા થઈ ગયા, અવારનવાર કનડગત થતી હોય, તેથી એના બીજા મિત્ર એની સાથે પર એને સંબંધ હોય જચાભાઈ એ લોકો સાથે મળી અને આની મર્ડર કરી નાખેલું અને આ આરોપીઓની બાદમાં તમામની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણ અહીંયા ભેગા હતા ત્યારે આને યાદ બોલાવ્યો હતો કે મળવા એમને બોલાવ્યો હતો? આ લોકોએ પહેલેથી ખૂબ જ પ્રીપ્લાન કરીને એનું કાવતરું રચ્યું હતું કે આને આપણે રાત્રે 2 વાગે બોલાવશું એમ કરીને. એટલે એ તો જે મરણ જનાર દિલીપભાઈ તો પહેલેથી જ હતા, પણ જેને મારવા માટે એને જસાભાઈ કરીનો જે એનો બીજો મિત્ર હતો એને રાત્રે 2 વાગે બોલાવ્યું હતું અને સુતા હતા એ દરમિયાન જ એને મારી અને જે ડેડબોડી હતી એને બાથરૂમમાં પૂરી દીધી. બીજા બે આરોપી ક્યાંના વતની અહીંના છે? રાજકોટ. હા, બધા રાજકોટના જ છે. એમાં જે દરજી કરીને જે છે એનું પોતાનું મકાન હતું, જશો છે એ જે મરણ જનાર છે એની પૂર્વ એની જે પત્ની છે એનો મિત્ર હતો, એટલે આ બધા એકબીજાના પરિચયમાં જ હતા. પણ પતિ પત્નીનું એટલે છૂટાછેડા થઈ ગયો અને ઝઘડો પણ ચાલતો હતો અને અવારનવાર આવતો હોય એનો આ પછી ઝઘડો ન કરે અને એમનું પ્રેમ એટલે એની જે દોસ્તીઓ જળવાઈ રહે એટલા માટે આ મરણ જનાર છે અને આ લોકોએ મારી નાખ્યું.